નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર એકાઉન્ટમાં બીજું પ્રકરણ વ્યવહારોની બેવડી અસર આપણે શીખી રહ્યા છીએ એમાં આપણે જે થિયરી સમજ્યા હતા એમાં શરૂઆતમાં આપણે ધંધાકીય વ્યવહાર અને એના પ્રકાર જે છે એની ઓળખ કેવી રીતે થાય એ આપણે સમજ્યા હતા ત્યારબાદ આપણે છેલ્લે વાઉચર એટલે કે બિલ વાઉચર કોને કહેવાય અને એ પ્રકાર આપણે શીખ્યા હતા તો હવે આજે આપણે આગળ જે બીજા પ્રકરણમાં થિયરીનો આગળ જે ત્રીજો મુદ્દો છે એ આજે આપણે શીખીશું એટલે કે જે ખાતું શબ્દ છે ખાતાનો અર્થ અને એના પ્રકાર આજે આપણે શીખીશું એટલે જે બુકમાં તમે પા તમારી જે પાકી બુક હોય અથવા તો અત્યારે તમે રફ બુકમાં લખતા હોય તો એ રીતે તમે એમાં લખજો ખાતાનો અર્થ અને તેના પ્રકાર તો ખાતું શબ્દ તો આપણે આગળ પારિભાષિક શબ્દો જે શીખ્યા પહેલાં પ્રકરણમાં તો એમાં પણ આપણે શીખ્યા છીએ પણ ફરીથી અહીંયા આપણે એ જે ખાતું શબ્દ છે એનો અર્થ આપણે રિપીટ કરીએ તો આપણે જોયું હતું એમાં કે જેમ આપણે બેંકમાં ખાતું હોય છે એવી રીતે જે આપણી હિસાબી પદ્ધતિ છે તો એની સાથે ધંધા સાથે સંકળાયેલી જે જુદી જુદી બાબતો હોય છે એ દરેક બાબતનું એક અલગ ખાતું ધંધામાં ખોલવામાં આવતું હોય છે તો એ રીતે આપણે ખાતાનો અર્થ જે છે કે ધંધા સાથે સંકળાયેલ ધંધા સાથે સંકળાયેલ આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ પછી માલ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા હોય જે ધંધામાં નિયમિત રીતે માલની લેવડ દેવડ થતી હોય કોઈ પણ વ્યક્તિ માલ મિલકત ખર્ચ કે આવક આવકને લગતા વ્યવહારોનું જે વ્યવહારો હોય વ્યવહારોનું પદ્ધતિસરનું ઉધાર અને જમા સ્વરૂપમાં થતું તારણ બરાબર તો ખાતા શબ્દનો અર્થ આપણે આ રીતે કહેવાય છે એ જે ઉદાર અને જમા સ્વરૂપનું જે તારણ જે છે તો એને ખાતું કહેવાય છે તો ખાતા શબ્દનો અર્થ આપણે આ રીતે કરીશું બરાબર થોડો વ્યવસ્થિત અર્થ આપણે અહીંયા લીધો છે આ વખતે કે ધંધા સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સંસ્થા હોય કે જે અથવા જુદી જુદી જે હિસાબી બાબતો ધંધા સાથે જે સંકળાયેલી હોય છે એમાં માલ મિલકત ખર્ચ આવક તો આ બધી જે હિસાબી બાબતો જે છે તો એને લગતા જે વ્યવહારો એટલે કે એને લગતા જે આર્થિક વ્યવહારો જે છે એ વ્યવહારોનું પદ્ધતિસરનું જે ઉધાર અને જમા સ્વરૂપનું જે તારણ હોય છે એને ખાતું કહેવામાં આવે છે એટલે ખાતું ઉધાર અને જમા એમ બે ભાગમાં તૈયાર કરવામાં આવતું હોય છે આપણે આગળ જેમ જેમ હિસાબી પદ્ધતિ વિશે શીખતા જઈશું તો આગળ આપણે ખાતું જે છે કેવી રીતે તૈયાર થાય છે એને એને લગતું આખું પ્રકરણ આપણે અલગ આવશે પણ અહીંયા આપણે એક શબ્દ તરીકે ખાતું શબ્દ જે છે એને સમજીએ છીએ એટલે ખાતું ઉધાર અને જમા એમ બે ભાગમાં તૈયાર કરવામાં આવતું હોય છે અને એક સ્વાભાવિક વસ્તુ છે કે આપણે બેંકમાં આપણું ખાતું હોય તો આપણે પણ જાણીએ છીએ કે આપણે બેંકમાં જે પૈસા ભરીએ તો એ બેંક આપણા ખાતામાં જમા કરે છે એ જ રીતે ધારો કે આપણે બેંકમાંથી પૈસા ઉપાડીએ તો એ પૈસા જે છે એ આપણા ખાતામાં ઉધાર થાય છે બરાબર તો એ રીતે ખાતું ઉધાર અને જમા એમ બે ભાગમાં તૈયાર થતું હોય છે તો એ ખાતું શબ્દનો અર્થ આપણે સમજ્યા હવે આપણે ખાતાના મુખ્ય જે પ્રકાર છે ખાતાના મુખ્ય બે પ્રકાર આપણે ખાતાના પ્રકાર હવે આપણે સમજીએ તો આ રીતે તમારી બુકમાં પહેલાં આ રીતે લખો કે ભાઈ ખાતાના મુખ્ય બે પ્રકાર જે છે એ નીચે મુજબ છે તો ખાતાના જે મુખ્ય બે પ્રકાર છે એ આપણે આ રીતે એનું વર્ગીકરણ જે છે તમારું પાઠ્યપુસ્તકમાં પેજ નંબર એકત્રીસ ઉપર ખાતાના પ્રકાર જે છે એ આપેલા છે એ તમે પણ અભ્યાસ કરી શકો છો એટલે ખાતાના મુખ્ય બે પ્રકાર છે એમાં પહેલું આપણે વ્યક્તિ ખાતા એટલે આપણે એને એ નામ આપીએ વ્યક્તિ ખાતા એટલે કે ધંધા સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓનો એમાં સમાવેશ થાય છે અને બીજું આપણે બી એટલે કે બિનવ્યક્તિ ખાતા એટલે કે વ્યક્તિ સિવાયના ખાતા એને બિનવ્યક્તિ ખાતાઓ તરીકે ઓળખવામાં આવે છે તો બિનવ્યક્તિ જે ખાતાઓ છે તો એમાં આપણે બે પ્રકારના ખાતાઓ જે છે એનો સમાવેશ એમાં થાય છે બિનવ્યક્તિ ખાતાઓમાં તો એમાં પહેલું આપણે ઉપજ ખર્ચ ખાતા અથવા આપણે માલ મિલકત ખાતા લઈએ પહેલું બિન વ્યક્તિ જે ખાતા હોય છે એટલે કે વ્યક્તિ સિવાયના જે ખાતાઓ હોય એમાં આપણે માલ મિલકતના ખાતા અને બીજું ઉપજ અને ખર્ચના ખાતા એટલે ખર્ચ અને ઉપજના ખાતા તો આ રીતે ધંધા સાથે સંકળાયેલ તમામ જે ખાતાઓ હોય છે તો એને મુખ્ય બે પ્રકાર છે એના વ્યક્તિ ખાતા એટલે ધંધા સાથે સંકળાયેલી જુદી જુદી જીવંત વ્યક્તિઓ અને સંસ્થાઓનો એમાં સમાવેશ થાય છે પછી બાકીના જે ખાતા છે એને બિનવ્યક્તિ ખાતાઓ તરીકે ઓળખવામાં આવે છે એટલે બિનવ્યક્તિ જે ખાતાઓ છે એમાં બે પ્રકારના ખાતાઓ મા બરાબર માલ પહેલો જ આપણે માલ મિલકતના ખાતા એટલે કે માલ અને મિલકતની લેવડ દેવડના ખાતા અને બીજું આપણે ઉપજ અને ખર્ચ જે છે એના ખાતા તો જે આપણે હિસાબી પદ્ધતિની અંદર જે હિસાબો લખવામાં આવે છે એટલે કે હિસાબો લખવાના જે નિયમો છે એ ખાતાના આ જે પ્રકાર છે એના પર આધારિત છે એટલે કે હિસાબો લખવાના આપણે ત્રણ નિયમો છે આપણે આગળ આના પછી ખાતાના જે ઉધાર જમાના નિયમો છે એ આપણે આ પ્રકરણમાં સમજવાના જ છે બરાબર પણ અત્યારે આપણે ખાતાના પ્રકાર જે છે એ આપણે સમજીએ છીએ તો ખાતાના આ જે મુખ્ય ત્રણ જે પ્રકાર છે એ ખાતાના જે નિયમો છે એ પ્રમાણે છે એટલે કે વ્યક્તિ ખાતા તો વ્યક્તિ ખાતાનો નિયમ છે કે ભાઈ કોઈ વ્યક્તિ હોય તો એનું ખાતું ક્યારે ઉધાર થાય ક્યારે જમા થાય વ્યક્તિ હોય કે સંસ્થા હોય એ રીતે બિનવ્યક્તિ ખાતા તો માલ મિલકતના ખાતા એટલે કે ધંધામાં આપણે માલ અને મિલકતની જે લેવડ દેવડ કરીએ છીએ તો માલનું ખાતું કે મિલકતનું ખાતું ક્યારે ઉધાર થાય ક્યારે જમા થાય એનો પણ નિયમ છે એ રીતે ઉપજ ખર્ચના ખાતા જે છે બરાબર તો ધંધામાં જે ખર્ચ અને આવકના બધા વ્યવહારો થાય છે તો ખર્ચનું ખાતું ક્યારે ઉધાર થાય આવકનું ખાતું ક્યારે બરાબર ઉધાર થાય કે જમા થાય તો એ નિયમ પ્રમાણે જે ખાતાના ઉધાર જમાના ત્રણ નિયમો છે તો એ ખાતાના જે પ્રકાર છે એના પર આધારિત છે તો જે આપણે ખાતાના પ્રકાર છે એ વર્ગીકરણ એનું આપણે જોયું તો હવે વ્યક્તિગત રીતે આપણે જે ખાતાના જે મુખ્ય પ્રકાર છે તો એમાં કયા કયા પ્રકારના કેવા ખાતાઓનો સમાવેશ થાય એ હવે આગળ આપણે સમજી સૌથી પહેલું જો આપણે એ છે વ્યક્તિ ખાતા બીમાં આપણે વ્યક્તિ ખાતા ને એમાં આપણે બે પ્રકાર છે તો આગળ આપણે જે વ્યક્તિ ખાતા છે તો હવે એને આપણે સમજીશું આ તો આગળ તમારી બુકમાં એ કરીને લખો વ્યક્તિ ખાતા એટલે જેમ હમણાં આપણે વાત કરી કે ખાતાનો આ જે પહેલો પ્રકાર છે વ્યક્તિ ખાતા તો એમાં ધંધા સાથે સંકળાયેલી તમામ જે છે જીવંત વ્યક્તિઓ બરાબર આપણે જેમ હોય ને કે ભાઈ અશોકભાઈ રમેશભાઈ બેનો હોય તો સરલાબેન આશાબેન એવી રીતે એટલે કે ધંધા સાથે સંકળાયેલી તમામ જીવંત વ્યક્તિઓ અને કૃત્રિમ વ્યક્તિઓ એટલે કે સંસ્થાઓ એટલે કે બેંક હોય બરાબર લાઇબ્રેરી હોય કોઈ હાઈસ્કૂલ કે શાળા કે કોલેજ હોય પછી વીમા કંપની હોય ટ્રાન્સપોર્ટ કંપની હોય તો આવી જે સંસ્થાઓ જે છે એ પણ બજારમાં પોતાના નામે ધંધો કરે છે તો વ્યક્તિ ખાતાઓની અંદર ધંધા સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ ધંધા સાથે સંકળાયેલી તમામ જીવંત વ્યક્તિઓ જીવંત વ્યક્તિઓ અને સંસ્થાઓ સંસ્થાઓ એટલે કે કૃત્રિમ વ્યક્તિઓ જેને કહેવામાં આવે છે કૃત્રિમ અથવા તો સંસ્થાઓ છે એટલે એને સં સંસ્થાકીય વ્યક્તિઓ પણ એને કહેવામાં આવે છે તો બરાબર સંસ્થાઓના ખાતાઓનું એને લગતા જે ખાતાઓ છે બરાબર ખાતાઓનો સમાવેશ થાય છે તો આ રીતે જે વ્યક્તિ ખાતાઓ છે તો એની અંદર ધંધા સાથે સંકળાયેલી તમામ જીવંત વ્યક્તિઓ જે આપણે વાત કરીને હમણાં એ રીતે જીવંત વ્યક્તિઓ અને સંસ્થાઓ એટલે કે કૃત્રિમ વ્યક્તિઓના ખાતાઓનો સમાવેશ થાય છે તો દાખલા તરીકે આપણે લઈએ તો જીવંત વ્યક્તિઓ એટલે કે રમેશભાઈનું ખાતું પછી માનો કે ઉમેશભાઈનું ખાતું તો આવી રીતે ધંધામાં આપણે જે વ્યક્તિઓ સાથે લેવડ દેવડ કરતા હોય તો એ દરેક વ્યક્તિનું ખાતું આપણે આપણા ચોપડામાં જરૂર પ્રમાણે ખોલવામાં આવતું હોય છે એવું નથી કે ભાઈ દરેક વ્યક્તિ સાથે આપણે લેવડ દેવડ કરીએ અને એનું ખાતું દરેકનું ફરજિયાત ખોલવામાં જ આવે એવું નથી પણ જે વ્યક્તિ સાથે આપણે ઉધારથી લેવડ દેવડ કરતા હોય બરાબર જુઓ આપણે અગાઉ પણ અમે વાત તમને કરી છે કે આપણે માનો કે બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ અને આપણે રોકડેથી એની ખરીદી કરીએ તો એ દુકાનદાર આપણને આપણું નામ પણ પૂછતો નથી બરાબર કે આપણને બીજી કોઈ માહિતી આપણી એ પૂછતો નથી પણ આપણે જો ઉધાર ખરીદવું હોય તો એ આપણું નામ છે આપણે ઘરનું સરનામું છે એ બધું બરાબર એના ચો એના ચોપડામાં યાદી માટે એણે નોંધવું પડે છે તો એ આ રીતે ધંધા સાથે સંકળાયેલ જે જીવંત વ્યક્તિઓ છે એના જરૂર પ્રમાણે ખાતા ખોલવામાં આવે છે કે ભાઈ રમેશભાઈનું ખાતું ઉમેશભાઈનું ખાતું તો આ બધી જે જીવંત વ્યક્તિઓ છે એ ધંધાના લેણદારો કે અમુક લેણદારો હોય છે અમુક દેવાદારો હોય છે એટલે કે અમુક વ્યક્તિઓ પાસેથી આપણે પૈસા લેવાના હોય છે કે અમુક વ્યક્તિઓને આપણે પૈસા ચૂકવવાના હોય છે એટલે કે જે આપણા લેણદારો હોય એને આપણે પૈસા ચૂકવવાના હોય છે તો એ રમેશભાઈનું ખાતું ઉમેશભાઈનું ખાતું એવી રીતે લેણદાર દેવાદાર તરીકે પણ ખાતા હોય છે કે ભાઈ દેવાદાર દેવાદાર દીપકભાઈનું ખાતું બરાબર તો જે વ્યક્તિઓના ખાતા છે એ આવી રીતે લેણદાર બરાબર કે લેણદાર હોય લેણદાર શબ્દ આગળ મૂકવામાં આવે કે ભાઈ લેણદાર આશાબેનનું ખાતું તો આ રીતે જે વ્યક્તિઓ છે ધંધા સાથે સંકળાયેલી એ લેણદારો પણ હોઈ શકે અને દેવાદારો પણ હોઈ શકે તો એ રીતે લેણદાર કે દેવાદાર જે છે બરાબર એના ખાતાઓ જે છે એ એના નામથી પણ ખાતાઓ હોય છે બરાબર તો ધંધામાં આ રીતે જે જીવંત વ્યક્તિઓ જે છે એ ધંધામાં લેણદાર અને દેવાદાર તરીકે સંકળાયેલી હોય છે બરાબર તો એ રીતે જીવંત વ્યક્તિઓ જે છે એમાં બરાબર અમુક ભાઈ હોય કે અમુક બહેન હોય તો એના ખાતાઓ જે છે એ ધંધા સાથે સંકળાયેલા હોય છે પછી સાથે આપણે કૃત્રિમ વ્યક્તિઓ છે જુઓ બરાબર એટલે કે બેંક છે વીમા કંપનીઓ છે ધારો કે બેંક હોય હા તો બેંક બેંક જુદી જુદી જે બેંક હોય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે પછી દેના બેંક હોય બરાબર બેંકનું ખાતું પછી વીમા કંપની હોય તો એનું ખાતું આ બધી સંસ્થાઓ છે કૃત્રિમ વ્યક્તિઓ હા પછી ટ્રાન્સપોર્ટ કંપનીઓ હોય તો એનું ખાતું છે પછી થિયેટર બરાબર એવા ઘણા સંસ્થાઓ જે છે કોઈ હાઈસ્કૂલ હોય બરાબર ધારો કે આપણે સેન્ટ મેરીસ હાઈસ્કૂલનું ખાતું હાઈસ્કૂલ હોય કોલેજ હોય તો આવી રીતે જે સંસ્થાઓ હોય છે અલગ અલગ લાઇબ્રેરી હોય આપણે ભાવનગરમાં છે ને બાર્ટન લાઇબ્રેરી તો એનું ખાતું હા બાર્ટન લાઇબ્રેરીનું ખાતું તો બજારની અંદર જે સંસ્થાઓ છે એટલે કે જે કૃત્રિમ એ પોતે વ્યક્તિ નથી પણ એક વ્યક્તિ તરીકે એ બજારમાં પોતાનો બિઝનેસ કરે છે બરાબર ધારો કે આપણે કોઈ બરા કોઈ બેંકમાં આપણે ગયા હોય તો આપણે કોઈ આપણને પૂછે કે ભાઈ તમે ક્યાં ગયા હતા શું કામથી બરાબર તો આપણે તરત એ બેંકનું નામ ભૂલીએ છીએ કે ભાઈ હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગયો હતો કે હું દેના બેંકમાં ગયો હતો એટલે એનો મતલબ શું થયો કે એ પોતે એક વ્યક્તિ છે જે સંસ્થા છે એ એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે આપણે કોઈ પણ દુકાનમાં ધારો કે વસ્તુ ખરીદવા માટે ગયા હોય તો કોઈ આપણને પૂછે બરાબર કે ભાઈ તમે વસ્તુ ખરીદવા માટે ક્યાંથી તમે વસ્તુ ખરીદી તો તરત આપણે બરાબર જે દુકાન હોય એનું નામ આપણે બોલીએ છીએ કે ભાઈ આ પ્રોવિઝન સ્ટોરમાંથી અમે વસ્તુ ખરીદી કોઈ રેડીમેડ કપડાંની દુકાન હોય બરાબર તો એ જે વસ્તુ આપણે ખરીદી હોય આપણે ટીવી ખરીદ્યું હોય કે આપણે ફર્નિચર ખરીદ્યું હોય તો એ જે દુકાન છે એ બજારમાં એના પોતાના નામે એ ધંધો કરે છે અને એ પોતાના નામે ઓળખાય છે એટલે એ પણ એક વ્યક્તિ ગણાય છે એટલે એવી રીતે કોઈ ફર્નિચરની દુકાન હોય તો એમ કે ભાઈ આશા ફર્નિચર માર્ટનું ખાતું હા તો આવી રીતે જે બજારની અંદર જે સંસ્થાઓ જે બરાબર જે વેપાર કરે છે ધંધો કરે છે પોતાના નામથી એવી તમામ જે સંસ્થાઓ છે એની સાથે જે ધંધામાં આપણે લેવડ દેવડ કરીએ છીએ તો એ તમામ જે સંસ્થાઓ છે એના ખાતાઓ જે છે એનો સમાવેશ જે છે એ વ્યક્તિ ખાતાઓ જે છે એમાં થાય છે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ખાતાનો આપણે જે પહેલો પ્રકાર છે વ્યક્તિ ખાતાઓ તો એમાં આપણે ખાસ યાદ રાખવાનું છે કે વ્યક્તિ ખાતાઓની અંદર જીવંત જે વ્યક્તિઓ છે બરાબર જેમ આપણે જોયું કે ભાઈ રમેશભાઈ દીપકભાઈ ઉમેશભાઈ એ કોઈ દેવાદાર હોય કે કોઈ લેણદાર હોય તો વ્યક્તિઓના નામથી જે ખાતાઓ હોય છે એ આપણે વ્યક્ત બરાબર એ વ્યક્તિ ખાતાઓ કહેવાય છે અને જુદી જુદી જે સંસ્થાઓ જે છે બરાબર એના જે ખાતા હોય છે એ પણ વ્યક્તિ ખાતાઓ કહેવાય છે અને સાથે સાથે આપણે ધંધાનો જે માલિક છે એનું પણ ધંધામાં ખાતું હોય છે તો માલિક જે છે એનું મૂડી ખાતું જે છે ઉપાડ ખાતું છે તો એ પણ ધંધામાં એક વ્યક્તિ ખાતું જ કહેવાય છે એનો સમાવેશ જે છે બરાબર માલિકનું મૂડી ખાતું ઉપાડ ખાતું હા તો આ પણ આપણે ધ્યાન રાખવાનું છે ધંધામાં માલિકના આપણે બે ખાતા ધંધાકીય મૂડી શબ્દ આપણે સમજ્યા હતા તો ત્યારે મેં તમને કીધું હતું કે ધંધાની અંદર એક વ્યક્તિ તરીકે માલિક જે છે એના બે ખાતા હોય છે મૂડી ખાતું અને ઉપાડ ખાતું તો એનો સમાવેશ પણ ધંધામાં એક વ્યક્તિ ખાતા તરીકે થાય છે તો આપણે વ્યક્તિ ખાતા જે છે એને આપણે સમજ્યા હવે આપણે ખાતાનો જે બીજો પ્રકાર છે વ્યક્તિ ખાતા એ આપણે જોઈએ વ્યક્તિ ખાતા એટલે કે ધંધામાં જે વ્યક્તિ સિવાયના જે ખાતા છે પહેલાં એ રીતે લખો કે ધંધામાં વ્યક્તિ ખાતા સિવાયના સિવાયના જે ખાતાઓ છે ખાતાઓ બરાબર તેની તેની બિનવ્યક્તિ ખાતાઓ કહેવાય છે એટલે ઘણીવાર પરીક્ષામાં તમારે એક ગુણમાં એવો પ્રશ્ન પૂછાતો હોય છે બરાબર કે ભાઈ બિનવ્યક્તિ ખાતા એટલે શું તો બિનવ્યક્તિ ખાતા એટલે કે ધંધામાં વ્યક્તિ ખાતા સિવાયના જે ખાતાઓ છે અન્ય ખાતાઓ તો એને બિનવ્યક્તિ ખાતાઓ તરીકે આપણે ઓળખીશું એટલે બિનવ્યક્તિ ખાતાઓમાં હમણાં જ આપણે ખાતાઓનું વર્ગીકરણ જોયું તો એમાં ધંધામાં આપણે માલ અને મિલકતના ખાતાઓ જે છે બરાબર પહેલો આપણે પહેલો પ્રકાર આપણે એ આવે છે એટલે આગળ પહેલો પ્રકાર એમાં લખો બરાબર માલ અને મિલકતના જે ખાતાઓ છે સમજી માલ અને મિલકતના ખાતાઓ હવે અહીંયા બે શબ્દો જુઓ ભેગા છે માલ અને મિલકતના ખાતાઓ બરાબર તો બંને શબ્દો ભેગા એટલા માટે છે કે જે હમણાં જ મેં તમને વાત કરી કે જે ખાતાના ઉધાર જમાના જે નિયમો છે એ આ ત્રણ ખાતાઓ પર આધારિત છે એટલે ધંધામાં જે માલ અને મિલકતની જે લેવડ દેવડ થાય છે એનો એક જ નિયમ છે બરાબર એટલે કે ધંધામાં માલ કે મિલકત આવે તો એ ઉધાર થાય છે અને માલ કે મિલકત જાય તો એ જમા થાય છે એટલે એ એને કારણે આપણે માલ અને મિલકતના જે ખાતાઓ છે બરાબર એનું એક જ વિભાગ આપેલો છે એટલે કે બંનેનો નિયમ એક છે એટલા માટે પણ માલ અને મિલકતના ખાતાઓ જે છે એ ધંધામાં અલગ અલગ હોય છે તો આપણે પહેલાં માલના ખાતા જે છે એ આપણે સમજીશું પહેલાં પછી આપણે મિલકતના ખાતાઓ જે છે એની વાત કરીશું તો પહેલાં લખો માલના ખાતાઓ બરાબર તો આપણે એનો અર્થ જુઓ એમ થશે કે ધંધામાં માલની લેવડ દેવડ બરાબર ધંધામાં માલની જે લેવડ દેવડ થતી હોય લેવડ દેવડના ખાતાઓની જો ખાતાઓની માલના ખાતાઓ કહેવાય છે ધંધામાં માલની લેવડ દેવડના ખાતાઓની માલના ખાતાઓ તરીકે એને ઓળખવામાં આવે છે તો માલના ખાતાઓનો અર્થ એવો થાય છે કે ધંધામાં આપણે જે માલની બધી લેવડ દેવડ કરીએ બરાબર એટલે કે માલ આપણે ખરીદીએ વેચીએ પછી આપણે ખરીદેલો માલ હોય તો આપણે એને પરત કરીએ આગળ પણ આપણે એ બધા પારિભાષિક શબ્દો જે છે એમાં આપણે બરાબર માલ કોને કહેવાય પછી ખરીદી કોને કહેવાય વેચાણ કોને કહેવાય એ બધી આપણે વાત કરી છે તો આ બધા માલના ખાતાઓ છે હા તો માલની લેવડ દેવડના જે ખાતાઓ ધંધામાં હોય છે એને માલના ખાતાઓ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે આપણે જોવા લખો કે ભાઈ ખરીદ ખાતું એટલે કે ધંધામાં આપણે રોકડેથી કે ઉધાર માલ ખરીદીએ એટલે એ મા બરાબર એ ખરીદ ખાતું એમાં ઉધાર થાય છે એટલે કે એ માલનું ખાતું છે હા એટલે કે ખરીદ ખાતું પછી વેચાણ ખાતું એટલે કે ધંધામાં આપણે આપણા જે ગ્રાહકો છે એને આપણે રોકડેથી કે ઉદાર માલ વેચીએ તો એનું ખાતું આપણે એનો અર્થ આગળ સમજ્યા જ છીએ બરાબર પછી આપણે ખરીદ માલ પરત ખાતું ખરીદ માલ પરત ખાતું એટલે જે વેપારી પાસેથી આપણે માલ ખરીદ્યો હોય તો કોઈ કારણસર આપણે એને એ માલ પાછો આપીએ બરાબર તો એનું ખાતું અલગ હોય છે આપણે પણ બજારમાંથી ઘણીવાર વસ્તુ ખરીદીએ છીએ તો પછી એને પાછી આપીએ છીએ તો ખરીદ માલ પરત ખાતું પછી જુઓ વેચાણ માલ પરત ખાતું એટલે કે જે ગ્રાહકને આપણે માલ વેચ્યો હોય એ આપણને માલ પરત કરે તો એનું ખાતું ધંધામાં અલગ હોય છે એટલે કે આ ખાતા ખરીદી અને વેચાણ સાથે જ સંકળાયેલા ખાતા છે એનું પૂરક ખાતું છે માલ જ્યારે આપણે ખરીદી ત્યારે ખરીદ ખાતું આવે અને માલ જો ખરીદીલો માલ આપણે પરત કરીએ તો એમાં ખરીદ માલ પરતનું ખાતું આવે પણ ટૂંકમાં આ બધા માલના ખાતા છે હા એટલે ખરીદી વેચાણ માલ પરત પછી ધંધામાં આપણે અન્ય રીતે માલ જાય એના ખાતાઓ હોય અન્ય રીતે ગયેલ માલના ખાતા અન્ય રીતે ગયેલ માલના ખાતા એટલે કે ધંધામાં આપણે એના સિવાય કોઈ અન્ય રીતે ધંધામાં માલ જાય ધારો કે માલની આપણે ચોરી થાય પછી માલમાં આગ લાગે પછી માલનો આપણે માનો કે ધર્માદા કરતા હોય તો અન્ય રીતે જે માલ જાય છે ધંધામાં બરાબર એના આપણે અનેક ખાતાઓ આપણે ધંધામાં ખોલતા હોઈએ છીએ તો એ દરેકનું અલગ અલગ ખાતું જે છે એ ધંધાની અંદર હોય છે તો જે અન્ય રીતે માલ જાય છે એમાં જેમ આપણે વાત કરીએ એમ બરાબર કે દાખલા તરીકે આપણે ચોરીથી ગયેલ માલનું ખાતું ચોરીથી ગયેલ માલનું ખાતું એટલે કે ધંધામાં માલની ચોરી થાય તો એને ચોરીથી ગયેલ માલનું ખાતું કહેવાય પછી માનો કે ધંધામાં આગ લાગે તો એને કહેવાય આગથી ગયેલ માલનું ખાતું હા આગથી ગયેલ માલનું ખાતું પછી માનો કે ધંધાનો જે માલિક હોય એ ઉપાડ કરી અને માલ લઈ જાય બરાબર ધંધાની અંદર તો ઉપાડથી ગયેલ માલનું ખાતું એમ આવે ને ઉપાડથી ગયેલ માલનું ખાતું પછી માનો કે માલમાં અકસ્માત થાય તો અકસ્માતથી ગયેલ માલનું ખાતું તો આવી રીતે જ્યારે દરેક રીતે ધંધામાં માલ જાય છે જો પછી આપણે જાહેરાતમાં નમૂના તરીકે માલ વેચીએ તો એ રીતે આવે કે ભાઈ જાહેરાત માલ નો ખાતું તો આ બધા ખાતા તમે જુઓ તો માલની લેવડ દેવડના ખાતાઓ છે બરાબર માલ આપણે ખરીદીએ તો ખરીદ ખાતું આવે માલ આપણે વેચીએ તો વેચાણ ખાતું આવે ખરીદેલો માલ આપણે પરત કરીએ તો ખરીદ માલ પરતનું ખાતું આવે જે ગ્રાહકને આપણે માલ વેચ્યો હોય એ આપણને પરત કરે તો વેચાણ પરતનું ખાતું આવે પછી એ રીતે અન્ય રીતે ધંધામાં માલ બધો જતો હોય તો એમાં આપણે બધા ખાતા જોયા કે ભાઈ ચોરીથી માલ જાય તો ચોરીથી ગયેલ માલનું ખાતું આગ લાગવાથી માલ જાય તો આગથી ગયેલ માલનું ખાતું બરાબર પછી ઉપાડથી માલ જાય તો એનું ખાતું અકસ્માતથી માલ જાય તો એનું ખાતું તો આ દરેક પ્રકારનો જે માલ છે બરાબર એના ખાતા જે છે એ આપણે અલગ અલગ હોય છે તો આપણે માલના જે ખાતા છે બરાબર એનો આપણે પ્રકાર જોયો તો આ રીતે આપણે જે પ્રકાર જોયા ખાતાઓના જાહેરાતથી ગયેલ માલનું ખાતું ને બધા અન્ય રીતે ધંધામાંથી જે માલ જાય બરાબર એના આપણે પ્રકાર જોયા તો હવે આપણે માલના જે ખાતાઓ છે એની વાત કરી તો હવે આપણે આગળ મિલકતને લગતા જે ખાતાઓ છે બરાબર મિલકતના ખાતાઓ એટલે જો મિલકત શબ્દ પણ આપણે આગળ સમજ્યા છીએ કે ધંધામાં જે ઉપયોગી જે સાધનો હોય જે આપણી વેપારની જે મૂળ પ્રવૃત્તિ છે કે ઉત્પાદનની આપણી જે મૂળ પ્રવૃત્તિ છે તો એને ઉપયોગી જે સાધનો હોય એને મિલકત તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ધંધામાં દરેક પ્રકારની જે મિલકત છે એનું ખાતું જે છે એ અલગ રાખવામાં આવે છે બરાબર કે ધંધામાં દરેક પ્રકારની મિલકતનું ખાતું મિલકતનું ખાતું અલગ હોય છે એટલે જે મિલકતના પ્રકાર જે છે એ આપણે આગળ જોયા જ છે પારિભાષિક શબ્દોની અંદર મિલકતોના પ્રકાર કાયમી મિલકતો અને ચાલુ મિલકતો જે મુખ્ય આમ બે પ્રકાર છે એટલે કાયમી મિલકતો એટલે કે ધંધામાં લાંબા ગાળાની અથવા એને બિનચાલુ મિલકતો કહેવાય અને ચાલુ મિલકતો એટલે કે ટૂંકા ગાળાની મિલકતો જે છે તો એ રીતે ધંધામાં મિલકતોના અલગ અલગ ખાતાઓ જે છે એ આપણે હોય છે તો દાખલા તરીકે આપણે જમીન મકાન જમીન મકાનનું ખાતું પછી આપણે યંત્રો જે છે તો એનું ખાતું યંત્રોનું ખાતું પછી ફર્નિચરનું ખાતું તો આ બધી ધંધાની કાયમી મિલકતો છે લાંબા ગાળાની મિલકતો પછી આપણે લાંબા ગાળામાં રોકાણો ખરીદ્યા હોય તો રોકાણોનું ખાતું તો ધંધાની જે બિનચાલુ લાંબા ગાળાની જે મિલકતો છે તો એના બધા ખાતાઓ ધંધામાં હોય છે અલગ અલગ દરેક મિલકતનું ખાતું અલગ અલગ હોય છે જમીન મકાન યંત્રો ફર્નિચર પછી ધંધાની જે ચાલુ મિલકતો આપણે હોય છે તો એના ખાતાઓ જે છે ચાલુ મિલકતો એટલે કે લેણી હુંડીઓ ધંધામાં આપણે લેણી હુંડી જે છે તો એનું ખાતું હોય દેવાદારો ધંધાના બધા દેવાદારો છે એ ધંધાની બધી ચાલુ મિલકત ગણાય છે એટલે ધંધાના બધા દેવાદારો છે એના ખાતાઓ દેવાદારો છે એનો ખાતાઓ બરાબર એનું ખાતું દેવાદારોનું કુલ રકમનું ખાતું પછી ધંધા આપણે આખર માલનો સ્ટોક ધંધામાં આખર માલનો જે સ્ટોક હોય એનું ખાતું આ બધી ધંધાની જો મિલકતો છે કોઈ પણ પ્રકારનો ધંધામાં સ્ટોક હોય આખર માલનો સ્ટોક હોય કે કોઈ પેકિંગ સામગ્રી છે એનો સ્ટોક હોય એટલે કે પેકિંગ સામગ્રીના સ્ટોકનું ખાતું બરાબર તો ટૂંકમાં આ રીતે ધંધાની અંદર જે જુદા જુદા પ્રકારની જે મિલકતો છે એનું દરેક પ્રકારની જે મિલકત હોય તો એનું અલગ અલગ ખાતું ધંધામાં હોય છે એટલે ધંધામાં આમ તો મિલકતો અનેક પ્રકારની હોય છે તો દરેક મિલકત જે છે એનું ખાતું અલગ અલગ હોય છે પણ આપણે ઉદાહરણ તરીકે અમુક જે મુખ્ય મુખ્ય જે મિલકતો હોય છે એ આપણે લીધું છે પછી આપણે બિનવ્યક્તિ ખાતામાં જે બીજો પ્રકાર હતો કે ખર્ચ અથવા તો ઉપજના ખાતાઓ એટલે કે ઉપજ ખર્ચના ખાતાઓ ત્રીજો પ્રકાર ખાતાનો પણ આમ આપણે બિનવ્યક્તિ ખાતા છે એમાં બીજો પ્રકાર તો પહેલાં આપણે એમાં ધંધામાં ખર્ચ અથવા તો નુકસાન જે છે એના ખાતાઓ ખર્ચ અને નુકસાન જે છે એનો ધંધામાં એક જ નિયમ હોય છે ધંધામાં કોઈ પણ ખર્ચ થાય તો એનું ખાતું ઉધાર થતું હોય છે અથવા ધંધામાં કોઈ નુકસાન થાય નુકસાન શબ્દ જે આપણે પારિભાષિક શબ્દોમાં સમજ્યા હતા ચોરીથી માલનું નુકસાન આગ લાગવાથી તો એ જે બધું ધંધાનું નુકસાન છે એક પ્રકારનો ખર્ચ જ ગણાતો હોય છે તો એ રીતે આપણે ખર્ચ અને નુકસાનના ખાતાઓ જે છે એ ધંધામાં અલગ અલગ રાખવામાં આવે છે એટલે એમાં પણ એ રીતે પહેલાં લખો કે ભાઈ ધંધામાં દરેક પ્રકારના ખર્ચ બરાબર અને નુકસાન નુકસાનનું અલગ ખાતું હોય છે અલગ ખાતું હોય છે બરાબર તો એમાં આપણે દાખલા તરીકે પગાર ખર્ચ ખાતું એટલે કે ધંધામાં જે કર્મચારીઓ કામ કરતા હોય એને પગાર ચૂકવવામાં આવતો હોય તો એનું ખાતું પછી રિપેરિંગ ખર્ચ સમારકામ ખર્ચ જેને કહેવાય ને રિપેરિંગ ખર્ચનું ખાતું જાહેરાત ખર્ચનું ખાતું તો આવી રીતે ધંધામાં જે બધા ખર્ચ થતા હોય છે તો એ દરેક ટૂંકમાં ખર્ચનું ખાતું અલગ અલગ હોય છે ધંધામાં ખર્ચ તો અનેક પ્રકારના બધા થતા હોય પેકિંગ ખર્ચ ઓફિસ ખર્ચ સ્ટેશનરી ખર્ચ તો એ દરેક પ્રકારનું જે ખર્ચ છે એનું ખાતું અલગ અલગ હોય છે તાર ટપાલ ખર્ચ ટેલિફોન ખર્ચ બરાબર તો એ દરેકનું ખાતું આપણે અહીંયા લખી શકીએ છીએ આપણે જે